આશ્રય તેના પર નજર કરીએ. દહેગામ અને માણસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે. ઉપપ્રમુખ અને પ્રમુખ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દહેગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે બહુમતી છે, તો જે પ્રમાણે કહી શકાય કે ઉપપ્રમુખ અને પ્રમુખ પદ માટે હવે મરણિયા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે. જે રીતે કહી શકાય કે પંચાયત હાસિલ કરવા માટે પણ ભાજપ મરણિયા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ત્રણ બરવાખોરો દ્વારા પણ જે રીતે નારાજગી દર્શાવવામાં આવી રહી છે તેની સીધી અસર ભાજપ પર પડે તેવી શક્યતાઓ ખરી, ભાજપને તેનો લાભ મળે તેવી પણ શક્યતાઓ ખરી. તો કોંગ્રેસના 18 સભ્યોમાંથી 10 સભ્યોનું ભાજપને સમર્થન છે. દહેગામ અને માણસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે, તો ઉપપ્રમુખ અને પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દહેગામ અને માણસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે. બળવાને કારણે કોંગ્રેસ સત્તાથી દૂર રહેવું પડી શકે છે. તો કોંગ્રેસના 22 સભ્યોમાંથી 10 સભ્યો ભાજપને સમર્થન કરી રહ્યા છે. તો કોંગ્રેસની જે બળવો સર્જાયો છે તેની સીધી અસર ભાજપ પર થાય તેવી શક્યતાઓ. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા નરેન્દ્ર. નરેન્દ્ર, જે પ્રમાણે કહી શકાય કે માણસામાં ઉપપ્રમુખ અને પ્રમુખ પદ માટેની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા જ બળવો થયો છે, તેની સીધી અસર ભાજપને લાભ થાય તેવી શક્યતાઓ. જી, આજે બંને જે તાલુકા પંચાયત છે એની અંદર મતદાનની સ્થિતિ છે અને બંને જગ્યા ઉપર આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી છે. અત્યારે અમે માણસા જે તાલુકા પંચાયત છે ત્યાં છીએ અને ત્યાંના એમના જે સભ્યો છે અત્યારે આવી ચૂક્યા છે મતદાન કરવા માટે. જોઈ શકાય છે કે થોડી જ વારમાં સામાન્ય સભા શરૂ થશે અને અત્યારે કોંગ્રેસના જે સભ્યો છે 8 સભ્યો અત્યારે એક સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે પહેલા ચૂંટણી થઈ હતી 60 એ સમયે કુલ 24 પૈકી 18 બેઠકો કોંગ્રેસને મળી હતી, જ્યારે માત્ર 6 બેઠકો જ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત ચાવડા જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે, અમિત ચૌધરી જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને એની સાથે જ જે 10 સભ્યો છે કોંગ્રેસના એ પણ જોડાયા હતા અને ત્યારબાદ અત્યારે હાલ જે કોંગ્રેસના સભ્યો છે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ જે 10 સભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા એ તમામ સભ્યોને મતદાન બંધ કવરમાં કરવા માટેના આદેશ અથવા તો દિશા નિર્દેશ કરવામાં કોર્ટ દ્વારા આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અત્યારે હાલના જે પ્રમુખ છે એ આપણી સાથે છે, એમની સાથે વાતચીત, કારોબારી ચેરમેન છે એમની સાથે વાતચીત કરીશું. શું કઈ સ્થિતિ છે અને તમને લાગે છે કે તમે ફરી એકવાર બોર્ડ બનાવો? 100% કાયદાના રૂલ્સ પ્રમાણે અમે ફેરથી કોંગ્રેસ બોડી એ બનાવી શકીએ. શક્ય છે. કેટલા સભ્યો તમારી સાથે છે અને 10 સભ્યોનું સ્ટેટસ? 10 સભ્યોનો બંધ કવરમાં એટલે વોટિંગ ગણવાનું નથી, રિઝલ્ટ આજે ફાઇનલ છે. 8 અમારે કોંગ્રેસમાં હાલ ચાલુ છે અને 6 સભ્યો ભાજપમાં હોય એટલે 8 વોટ કોંગ્રેસમાં હોય એટલે કોંગ્રેસની બોડી ફાઇનલ છે. તો 8 વિરુદ્ધ 6 જે સભ્યો છે એનું મતદાન થકી કોંગ્રેસની બોડી નિશ્ચિત બનવાનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે સૌથી મહત્વની વાત છે, જે 10 સભ્યો હતા કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે, કોંગ્રેસ સાથે છેડો ફાટીને બીજેપી સાથે જોડાયા હતા, એ સમગ્ર કેસ છે એ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને એવા સમયે એ 10 સભ્યોનું જે મતદાન છે એ બંધ કવરની અંદર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અને જ્યારબાદ જે ઓફિસર્સ છે અથવા તો જે તે સમયે 6 તારીખે વધુ ચુકાદો આવશે ત્યારે એ તમામ જે 10 સભ્યો છે એમનું મતદાન ખોલવામાં આવશે અને ત્યારબાદની જે સ્થિતિ બનશે એ ફરી એકવાર સ્થિતિ બદલાય. એટલે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે એમની પાસે 8 સભ્યો છે અને બીજેપી પાસે 6 સભ્યો છે અને એના કારણે તેઓ બોર્ડ બનાવીને રહેશે. જી નરેન્દ્ર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પંચાયતો પર દબદબો કોંગ્રેસનો રહેલો છે, પરંતુ જે હાલની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, હોર્સ ટ્રેડિંગની ઘટનાઓ સામે આવી રહી છે, નારાજગી અંદરોઅંદર અને અંદરોઅંદર કોંગ્રેસના જે ડખા સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે આ વખતે પણ એટલો જ દબદબો રહે તેવી શક્યતા ખરી? જી, જરૂરથી ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ આની અંદર સૌથી વધારે હોય છે અને જે તે સમયે સૌથી વધારે જે જનાદેશ છે સમગ્ર ગુજરાતની અંદર એ કોંગ્રેસને પ્રાપ્ત થયો હતો. પરંતુ ત્યારબાદ એમના જે સભ્યો છે એમને સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહેતી હોય એવું અગાઉ પણ જોવા મળ્યું હતું અને અત્યાર પણ જોવા મળી રહ્યું છે. ચૂંટાયેલા સભ્યો ના માત્ર કોંગ્રેસના પરંતુ ભારતીય જનતા પાર્ટીના પણ ચૂંટાયેલા સભ્યો
પદ અને પૈસા માટે અથવા તો પ્રતિષ્ઠા માટે તેઓ પક્ષ સાથે ગદ્દારી કરતા હોય એ રીતની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી છે. અત્યાર સુધી લગભગ 15 જેટલી જે નગરપાલિકાઓ છે એની અંદર પક્ષાંતરની સ્થિતિ જોવા મળી હતી. આ સિવાય 20 કરતા પણ વધારે તાલુકા પંચાયતોની અંદર સમગ્ર ગુજરાતની અંદર આ રીતની પરિસ્થિતિ ઓલરેડી જોવા મળી ચૂકી છે અને આજે વધારે જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો અને ત્યાં પણ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે પદ અને પૈસા માટે સભ્યો પક્ષ સાથે ગદ્દારી કરતા હોય. જી જી બિલકુલ નરેન્દ્ર, આપ જોડાય માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્રમુખ અને પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા જ માણસા તાલુકા પંચાયતમાં જ રીતે ડોખો સામે આવ્યો છે. કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે.